कबूतर छे तो कबूतर शेमां रहे भाई माळामां तो एनो माळो आयामां तमारे शोधवानो के माळो कई जग्याए छे तो माळामां तमारे जोवानुं भी आ कबूतर माळामां तो पछी एना विशे एक वाक्य लखवानुं के कबूतर माळामां रहे छे। पछी भी करोणियो तो करोणियो शुं बनावे जो आ जाळुं सरस मजानुं छे ने पंखा जेवुं जाळुं बनावी छे तो एनी साथे तमारे जोड़ी देवानुं अने पछी लखवानुं के करोणियो जाळामां रहे छे।
પછી આ શું છે? મધમાખી. તો મધમાખી શું બનાવે ભાઈ? મધપૂડો. એમાં મધ એકઠું કરે તો એની સાથે જોડી અહીં લખવાનું કે મધમાખી મધપૂડામાં રહે છે. પછી ચકલી. તો ચકલી ચકલી શું ભાઈ? માળો બનાવે. તો ચકલીનો માળો કેવો ભાઈ? સરસ મજાનો. જો આ રહ્યો બહુ સરસ. તો ચકલી માળામાં રહે છે એવું તમારે વાક્ય સામે લખવાનું છે. હવે નીચેનામાંથી કોણ જાતે ઘર બનાવે છે તેના પર ખરાની નિશાની કરો. હવે વાઘ. તો વાઘ ભાઈ જાતે ઘર બનાવે છે? નથી બનાવતું. કીડી. તો ત્યાં ખરું કરવાનું. કબૂતર. તો ત્યાં ખરું કરવાનું. સસલું. પછી ગાય. ગાય સસલું નથી બનાવતા. ઉંદર. તો ઉંદરમાં ખરું કરવાનું. કૂતરો નથી બનાવતો. ચકલી. તો ચકલીમાં ખરું કરવાનું. બિલાડીમાં નહીં. જેટલા આખી દા કીડા કીડી કબૂતર ઉંદર અને ચકલી જે પક્ષીઓ અને જંતુઓ છે એ જ પોતાના જાતે ઘર બનાવે છે અને એમાં જ તમારે ખરું કરવાનું. કોઈ પ્રાણી ઘર બનાવતું નથી. હવે ગીતમાં કયા કયા પ્રાણી અને પક્ષીના નામ આવેલા છે તે તમે લખો. આપણે ઉંદરનું ગીત છે ને એમાં જે જે પ્રાણીઓ પક્ષીઓ છે એ બધાના નામ તમારે લખવાનું છે. પ્રાણીઓ કયા છે અને પક્ષીઓ કયા છે. હવે નીચે આપેલ ચિત્ર વિશે લખો. આ ચિત્ર છે ભાઈ, તે ચિત્ર જોઈને તમારે લખવાનું કે ભાઈ આ નદી કિનારાનું ચિત્ર છે. તો ત્યાં એક કિનારા ઉપર ઝાડ છે, ઘર છે, આગળ એક સિંહ ઊભો છે, પછી એક ઘોડો છે, દોડતો ઘોડો બતાવ્યો છે અને પાણી છે, પાણીમાં બતક તરી રહી છે. પછી બે ચાર વાક્યો લખવાના છે. દિવસ 42 પૂરો કરી ફોટો પાડી.